ભરૂચ ટેમ્પો ડ્રાઈવરે ટોળકી બનાવી 2.5 કરોડના હીરાની લૂંટનું રચ્યું કાવતરું, બે ઝડપાયા 6 ફરાર. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા નવસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી અને અરશદ ખાન મુંજીમલ કુર્દુસ ખાન નેશનલ હાઈવે ઉપર 2.5 કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના સાગરીત છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર 2.5 કરોડના હીરાની લૂંટના પ્રયાસના ગુનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 લૂંટારોઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રથી ગુજરાત માલ સામાનની હેરફેર માટે આવતા ટેમ્પો ડ્રાઈવરોએ ટોળકી બનાવી લૂંટના ગુનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ લૂંટ કરવા રેકી અને પ્લાનિંગ કર્યું હતું, પરંતુ ક્લીનર અને એક મુસાફરની જાંબાજીએ લૂંટારૂઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા નવસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી અને અરશદ ખાન મુંજીમલ કુર્દસ ખાન નેશનલ હાઈવે ઉપર 2 કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના સાગરીત છે. આ બંને આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડ્યા છે. પૂછપરછમાં આ બંને સાગરીતોના નામ આપતા પોલીસે ટોળકીના વધુ 6 લૂંટારોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ટેમ્પો ડ્રાઈવરોએ લૂંટારો ટોળકી બનાવી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ઝાલાની ટીમ જ્યારે નવસાદ અને અરશદ સુધી પહોંચી ત્યારે એક ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ બંને અન્ય સાગરીત હેજાદ ખામસુદ મહેતાબ અને જાવેદના નામ આપ્યા ત્યારે તપાસ દરમિયાન હકીકત બહાર આવી કે આ તમામ ટેમ્પો ચાલક છે. મહારાષ્ટ્રથી ગુજરાત ટેમ્પોના ફેરા મારતા આ ડ્રાઈવરોએ ટોળકી બનાવી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. 4 વર્ષથી આંગણિયા એક જ બસમાં ભાવનગરથી સુરત જાય છે. લૂંટારોને માહિતી મળી હતી કે છેલ્લા 4 વર્ષથી ભાવનગરના 4 થી 5 આંગણિયા નિયમિત જય ગોપાલ ટ્રાવેલ્સની બસમાં જ ભાવનગરથી સુરત જાય છે. આ આંગણિયાઓ પાસે કરોડની મત્તા હોવાનો તેમને વિશ્વાસ હતો. આંગણિયાઓ સાથે બસના તમામ મુસાફરોને લૂંટી લેવાનું પ્લાનિંગ કર્યું હતું. આંગણિયા બસમાં રોકડ અને હીરા સાથે મુસાફરી કરતા હોય છે. 2 જાંબાજોએ લૂંટારાઓને નિષ્ફળ બનાવ્યા. 24 ઓગસ્ટ ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર બસમાં સવાર આંગણિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારોએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મુસાફર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. બસમાં 3 થી 4 આંગણિયા પેઢીના કર્મચારીઓ પાસે 2.5 કરોડ રૂપિયાના હીરાને લૂંટ કરવા ટોળકીએ પ્રયાસ કર્યો હતો, જેને બસના ક્લીનર સફીક અને એક મુસાફરે અનિલ ડાંગરે નિષ્ફળ બનાવ્યો હતો. 2 કરોડના હીરાની લૂંટ અટકાવનારો પોલીસ સન્માન કરશે. રાજેન્દ્રસિંહ ચુડાસમા, SP ભરૂચ. ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2 જાંબાજોએ 2.5 કરોડના લૂંટની ઘટના અટકાવી હતી. જીવ જોખમમાં મૂકી લૂંટારોઓનો સામનો કરનાર બસના ક્લીનર સફીક અને ઇજાગ્રસ્ત મુસાફર અનિલ ડાંગરનો પોલીસ સન્માન કરશે અને પુરસ્કાર થકી તેમની બહાદુરીને બિરદાવવા સરકારને ભલામણ કરવામાં આવશે. વલીભાઈ બાબરિયા, ZSTV. ગઈ તારીખ 24 ઓગસ્ટના રાત્રિના 3:30 કલાકના અરસામાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે 48 ઉપર આલકેમ કંપની પાસે ભાવનગરથી સુરત જતી સ્લીપિંગ કોચ જયગોપાલ ટ્રાવેલ્સની બસમાં ફાયર આર્મ્સ બતાવી એમાં બેઠેલા આંગડિયાઓના હીરા લૂંટવાનો પ્રયાસ કરેલ. આંગડિયાઓ 4 પેઢીના અલગ અલગ આંગડિયાઓ પાસે 2 કરોડથી વધુ કિંમતના હીરા તથા રોકડ રકમ હતી. ડ્રાઈવરને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ગાડી રોકાવી લૂંટ અંદર કેબિનમાંથી બસમાં જવાનો પ્રયાસ કરેલ. એ સંદર્ભે અંકલેશ્વર સિટીમાં લૂંટધાડ અને સિરિયસ ગુનાઓ ફાયર આર્મ્સના ઉપયોગના સિરિયસ ગુના દાખલ કરેલ. ગુનાની ગંભીરતા જોતા તુરંત સ્થળ વિઝિટ કરી અમોએ ત્યાં કેમ્પ રાખી ભોગબનના સાહેબોની પૂછપરછ કરી બનાવમાં વપરાયેલ જે ગાડીમાં અર્ટિગોમાં ભાગેલ આરોપીઓ એના વર્ણન સાહેબોની પૂછપરછ વગેરે તમામ બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ટીમો બનાવી DYSP અંકલેશ્વર, LCB SOG પેરોલ ફલો તથા સ્થાનિક પોલીસને અલગ અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવેલ.